दादी मैं तुम्हारी मूवी टिकट्स बुक करी, हवे तमे दादा साथे जाईने खूब मजा करो। केटलो मिठड़ो दिक्रो छे। अटली मूंगी 1965 માં હું અને તારા દાદા 1 રૂપિયામાં પિક્ચર જોતા હતા। ઇન્ફ્લેશન દાદી। અરે ના, મેરે સનમ, વિશ્વજીત અને મુમતાઝ। દાદી હું મોંઘવારીની વાત કરું છું। ઇન્ફ્લેશન એટલે કે સમયાંતરે વસ્તુઓ અને સેવાઓની કિંમતમાં વધારો થવો। 1965 માં જ્યારે તમે 1 રૂપિયામાં પહેલી ટિકિટ ખરીદી હતી ને, આજે તે જ 1 રૂપિયાથી તમે એક ચ્યુઇંગમ ખરીદી શકશો। કળિયુગ છે, કળિયુગ 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 એટલે તમારા પૈસા મોંઘવારી કરતા વધુ ઝડપથી વધે છે અને દરેક પસાર થતા દિવસમાં તમારા પૈસાની શક્તિ ઓછી થાય છે, જે તમને અસહાય બનાવે છે। પણ શું એવું થાય કે ઇન્ફ્લેશનના દર કરતા તમારા પૈસા ઝડપથી વધે? શું આ શક્ય છે? સમજીને લીધેલા ઇન્વેસ્ટમેન્ટથી એવું શક્ય છે। સાંભળ મારી વાત, તું તારા દાદાને નહીં કહેતો કેટલાની ટિકિટ ખરીદી હતી? નિશ્ચિંત રહો દાદી, દાદા ઇન્ફ્લેશન માટે સજ્જ છે। એટલે જ્યારથી દાદાના પૈસા ઇન્વેસ્ટ કરેલા છે મ્યુચ્યુઅલ ફંડ્સમાં, તેમની પાસે ઇન્ફ્લેશનથી આગળ રહેવાની તક છે। કહેવાય છે કે ઇન્ફ્લેશનની અસર આપણા ઇન્વેસ્ટમેન્ટ ઉપર થાય છે, પણ જો સમજીને તમારું ઇન્વેસ્ટમેન્ટ કર્યું હશે તો તમારી પાસે તક છે મૂવી જોવાની અને પોપકોર્ન ખાવાની પણ। બરાબર, જે આજકાલ મૂવી ટિકિટ્સથી પણ વધુ મોંઘા મળે છે। સાચી વાત, અને તે છે ઇન્ફ્લેશન। જ્યારે સેવાઓ અને વસ્તુઓના ભાવ ખૂબ ઘણા વધી જાય અને ઇન્ફ્લેશનને માત આપવા માટે સમજીને ઇન્વેસ્ટમેન્ટ કરો એક ઇન્વેસ્ટમેન્ટ પ્લાનમાં, જ્યાં રેટ ઓફ રિટર્ન્સ પાછળ છોડી દે ધ રેટ ઓફ ઇન્ફ્લેશનને। જેમ હું હંમેશા કહું છું, મ્યુચ્યુઅલ ફંડ્સ બરાબર છે। મ્યુચ્યુઅલ ફંડ ઇન્વેસ્ટમેન્ટ્સ માર્કેટના જોખમોને આધીન છે। સ્કીમ સંબંધી બધા દસ્તાવેજો કાળજીપૂર્વક વાંચો।